संत मिलन को जाइए, तजी मान मोह ने अभिमान, जो जो आगे पाव बढ़े कोटि कयग्न समान। संत मिलन को जाइए, तजी मान मोह अभिमान। જગત ની અંદર એક જ વસ્તુ આપણને નડે, એ વસ્તુ જો આપણે બીજાને આપી દઈ ને તો લગભગ વાંધો આવે નહીં મારા ખ્યાલ મુજબ, પણ એ વસ્તુ આપણે કોઈને આપતા નથી અને જે નથી આપવાનું એ બધું આપણે આપી દઈશું। આપવાનું છે એ આપી દો, દાન કરી દો। જૂના જમાનાની એક વાત છે, એક રાજા ને મનની અંદર એવું થયું કે આજે જો મારા ગુરુ આવે તો એને મારે રાજી કરી દેવા છે ને એને મારે દાન દેવું છે। જેવું દાન કોઈએ ન દીધું હોય એવું દાન દઈ અને એને મારે બહુ રાજી કરી દેવાશે। ગુરુ મહારાજ તો ટાઈમ થાય એટલે આવે, ગુરુ મહારાજ આવ્યા એટલે રાજા તો રાજી થઈ ગયો અને બાપુને કહેવા માંડ્યો કે બાપુ મારે તમને રાજી કરી દેવાશ। ગુરુ મહારાજ કે એમ બેટા કે હા બાપુ, તમે કયો એ કરી દઉં, તમે બોલો મોઢામાંથી। ગુરુ મહારાજ કે બેટા હું શું બોલું, તારી ઈચ્છા પડે એ તું મને આજ, હું રાજી થઈ જાઉં। ના બાપુ એમ નહીં, હૈ તમારી ઈચ્છા હોય કયો એટલે હું તમારી ઈચ્છા પૂરી જ કરી દઉં, આજ મારે પૂરી જ કરવી છે, મારે એવું તમે માગો મારી પાસે। બાપુ કે મારે કઈ માગવાની જરૂર નથી, તું જ આખો મારો છો એમાં મારે તારી પાસે શું માગવું, પણ છતાં જો તારા મનમાં એમ થતું હોય કે મારે બાપુને રાજી જ કરવા છે તો તારી ઈચ્છા હોય તું મને આજ એટલે કે એક કામ કરો બાપુ, અમારું રાજ રજવાડું રહ્યું ને એ તમને મારે સોંપી દેવું છે। બાપુ કે બેટા અમે સાધુ સંતો, રજવાડાને તો અમારે કાંઈ જરૂર હોય નહીં, પણ છતાંય તને હું સલાહ આપું છું કે આ રાજ તારું નથી, આ રાજ તો પ્રજાનું છે, પ્રજા ઉપર એનો અધિકાર હોય, તું તો ખાલી એનો સેવક છો કે આ રાજ રજવાડાનું ધ્યાન રાખવા વાળો છો, બાકી તારું ન કહેવાય આ, અને તને તારા મા બાપાથી મળેલું છે, તો બાપુ શું કરું, એક કામ કરો બાપુ, અમારું શરીર એ તમને સોંપી દઉં અને હું તમારી સેવા જ કરું, આ મારું આખું શરીર તમારું। બાપુ કે એના ઉપર મારો હક નથી, તું મારી સેવા કરે છે બરોબર છે, હું આવું ત્યારે, પણ હું તને આયરે ન લઈ જઈ શકું, કારણ કે આ શરીર એ તારા ધર્મપત્ની અને તારા દીકરાને ખવડાવવા પીવડાવવા માટેનું સાધન છે, કે જો તું રડીશ તો આવડા સુખી થાય છે, તારા મા બાપે જો એનું શરીર દઈ દીધું હોત તો તું આવડો મોટો થાત, અને તારું શરીર જો તું મને દઈ દે તો પછી તારા છોકરાને વહુનું આનું કોણ, એટલે એના ઉપર તારો અધિકાર નથી, તારા મા બાપનું મળેલું છે। રાજા તો પરેશાન થઈ ગયો, તો બાપુ મને કાંઈ સમજાતું નથી આ તમારી ભાષામાં,
તમે મને કહો કે હું શું એવું દાન કરું કે તમે રાજી થઈ જાઓ. એટલે કે બેટા તારું હોય મને દે એટલે હું રાજી થઈ જાઉં. તારું તો કાંઈ છે નહીં. તમે કીધું બાપુ મારું કાંઈ છે નહીં કે તારું પાસે છે તારું એવડું એ મને દઈ દે. તો કે પણ એવું શું છે બાપુ, એ મને ગહનની વાતમાં કાંઈ સમજણ પડતી નથી. તમે બોલો કે મારું એવું શું વસ્તુ આમાં છે. એટલે બાપુએ એને સમજાવ્યો કે બેટા જો તારું આમાં એક જ છે કે તું જે અભિમાન કરીશ ને એ તારું છે. હું રાજુ રાજ દઈ દઉં બાપુને, હું મારા શરીર દઈ દઉં, હું 5 વીઘા જમીન દઈ દઉં, આ બધું તારું છે. શેમાંથી ઉત્પન્ન થાય છે? અભિમાનથી. હું આમ કરી દઉં એટલે કીધું છે કે માણસ જાણે મેં કરું કરે તલ દુજા કોઈ. તું આમાં કાંઈ કરી શકતો? તું માત્ર ને માત્ર એક સેવાભાવ રાખ કે હું એક સેવા કરવા વાળો છું અને હું ઈશ્વરનો અંશ છું. એટલે મોટામાં મોટું હોય નુકસાન કરતા જો મનુષ્યને કોઈ હોય તો એ છે આપણું અભિમાન. એટલે કીધું હે કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન. તમે અભિમાન લઈને આયરે જાઓ, ફલાણું હું કરી દઈશ બાપુને, ઢીકડું હું કરી દઈશ બાપુને. તું નહોતો ત્યારે બાપુને થતું હતું, તું નહીં હો તો પણ બાપુને થઈ રહી છે. અને બાપુનું જે થવાનું હોય છે ને એ કુદરતવાળો કરી જ દે છે. પણ જો અભિમાન તમે મૂકી અને સંત મિલન કો જાઓ તો પછી તમને કોટી યજ્ઞનું ફળ મળે. બાકી અભિમાન કરીને જાઓ તો યજ્ઞનું ફળ મળતું નથી.